હેલો હલો શ્રી કૃષ્ણ મારા તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બોમ્બે કરાચી હલવો દેખાવમાં સુંદર અને ખાવામાં તો સુપર ટેસ્ટી ઘરમાં રહેલ સામગ્રીમાંથી આ હલવો બનીને તૈયાર થશે અને એકદમ સિમ્પલ રીતે ફક્ત પરફેક્ટમાં હશે ને તો તમારો બોમ્બે કરાચી હલવો આવો જ બનશે તો ચલો સુપર ટેસ્ટી કરાચી હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકર પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે સૌથી પહેલા સુપર ટેસ્ટી હલવો બનાવવા માટે એક કપ કોર્નફ્લોર લઈશું જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તપકે અથવા આરા લોટ લઈ શકો છો તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરીનું માપ લઈ શકો છો જે પણ વાટકીથી મેજરમેન્ટ કરો તે જ વાટકીથી બધું લેવું મેં અહીંયા એક કપ કોર્નફ્લોર લીધો છે તો એક કપ કોર્નફ્લોર ની સામે બે કપ પાણી લઈશું તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરી લઈએ તો છે ને એકદમ સહેલું માપ એક કપ કોર્નફ્લોર સાથે બે કપ પાણી એટલે કે કોર્નફ્લોર ના માપ ડબલ પાણી લેવાનું છે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે ફટાફટ હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે એક પેન લઈશું તેમાં બે ચમચી મગજ તરીના બી બે ચમચી કાજુના ટુકડાને એડ કરીને બંને વસ્તુને સારી રીતના રોસ્ટ કરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અહીંયા આપણે આ બંને વસ્તુ હલવામાં ઉમેરવાની છે એટલે તેને થોડી રોસ્ટ કરી લઈએ એટલે મુશેનો ભાગ હોય તે દૂર થઈ જાય એટલે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે તો બંને વસ્તુ સારી રીતના રોસ્ટ થઈ ગઈ છે તો બંને વસ્તુને બાઉલમાં લઈ લઈએ હવે લો બનાવવા માટે કપ એટલે કે આપણે જે કપ છે ખાંડ લઈશું તો ચાસણી માટે ખાંડ કરતા અડધા પ્રમાણમાં એટલે કે એક કપ પાણી એડ કરીશું અને ખાંડ ને પાણીમાં સારી રીતના ઓગાળી લઈએ તો તમે જોઈ શકો છો ખાંડ સરસ રીતના ઓગળી ગઈ છે આપણે બોમ્બે કરાચી હલવો એકદમ જેલી જેવો પોચો અને ટ્રાન્સપરન્ટ રહે તેના માટે એક ચમચી લીંબુનો રસ એડ કરીશું અહીં આપણે ફક્ત એક જ ચમચી લીંબુનો રસ કે તેનાથી ઓછો હશે તો પણ ચાલશે વધારે એડ નથી કરવાનો નહીતર બોમ્બે હલવો ખટાશવાળો થઈ જશે સહેજ લીંબુનો રસ એડ કરવાથી ખાંડની ચાસણીના ક્યારે ક્રિસ્ટલ નહીં થાય એટલે કે તે જામશે નહીં અને હલવો એકદમ પોચો અને જેલી જેવો થશે આ હલવો બનાવવામાં આપણે કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની બસ ચાસણીને હાથમાં લઈએ અને તે આ રીતના થોડી ચીકાશવાળી એટલે કે સ્ટીકી લાગે ત્યાં સુધી તેને કૂક કરવાની છે તો આપણી ચાસણી થોડી સ્ટીકી થઈ ગઈ છે અને તે સારી રીતના ઉકળી પણ ગઈ છે હવે આપણું તૈયાર કરેલું કોર્ન ફ્લોર અને પાણીનું મિશ્રણ લઈ લઈએ અને તેને પહેલા આ રીતના હલાવી લઈએ જેથી પાણી ઉપર આવી ગયું હોય અને કોર્ન ફ્લોર નીચે રહી ગયો હોય તો તે ફરીથી સારી રીતના મિક્સ થઈ જાય હવે કોર્ન ફ્લોરના મિશ્રણને થોડું થોડું ચાસણીમાં નાખ અને ચમચાથી સતત હલાવતા રહીશું જેથી કરીને ગાંઠા ના પડે એક સાથે બધું મિશ્રણ એડ નથી કરવાનું થોડું થોડું ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું હવે ગેસ ની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે ક્યારેય છોડવાનું નથી નહીતર કોર્નફ્લોરના ગાંઠા પડી જશે અને આપણો હલવો સારો નહીં બને તમે જોઈ શકો છો બે જ મિનિટમાં કોર્નફ્લોરનું મિશ્રણ ઘટ થવા લાગ્યું છે અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ ક્યારેય હાઈ નથી કરવાની હલવાને આ રીતના સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને તેને કરતી વખતે નહીં હવે આપણે હલવાને એકદમ શાઇનિંગ આપવા માટે આપણે અડધા કપ જેટલું ઘી એડ કરવાનું છે તો પહેલા આપણે બે મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે હવે તેને સારી રીતના મિક્સ કરી લઈએ હલવો બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એક સાથે બધું જ ઘી એડ નથી કરવાનું આ રીતના થોડું થોડું જ એડ કરીશું તમે જોઈ શકો છો બધું જ ઘી હલવામાં એકચોક થઈ ગયું છે ફરી બે ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લઈએ તમે જુઓ હલવો બધું જ ઘી એકચોક કરી લઈએ છે અને ધીમે ધીમે તે શાઇનિંગ આપવા લાગ્યો છે સાથે હલકો ભેગો થઈ પેનની સપાટી પણ છોડવા લાગ્યો છે હલવાને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર સાથે આપણે શેકેલા મગજ તરીના બી અને કાજુના ટુકડા અને એક ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું તમે તમારી પસંદગીનો ગમે તે કલર વાપરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ તો એકદમ સરસ મીઠાઈ વાળાની દુકાને મળે તેવો ટ્રાન્સપરન્ટ અને જેવો આપણો હલવો છે બે ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લઈએ ફરી બધું જ ઘી હલવામાં એક એકજોપ થઈ ગયું છે અને હલવો પેનની સપાટી છોડીને એકદમ સાઈની તૈયાર થઈ ગયો છે હવે તૈયાર થયેલા હલવામાં ફરી છેલ્લે એક ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લઈએ આ હલવો બનાવવામાં મારે સાત ચમચી અને કપના માપમાં કપની જરૂર પડી છે આ ઘીનું માપ એટલું પરફેક્ટ છે કે હલવાની સાઈડમાંથી પણ ઘી છૂટું પડવા લાગ્યું છે અને હવે ઘી એબજો પણ નથી થતું એટલે આપણો હલવો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે હલવાને સેટ કરવા માટે મેં અહીંયા એક વાસણમાં બટર પેપર રાખેલું છે તેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ જેથી કરીને હલવો સારી રીતના રિમોવ થઈ જાય અહીંયા તમે કોઈ પણ થાળી કે પ્લેટનો ઉપયોગ કરી શકો છો હવે હલવાને એડ કરી દઈએ બસ હવે ચમચાની મદદ હલવાને સારી રીતના સેટ કરી લઈએ આ સમયે હલવો સહેજ ગરમ હોવો ખૂબ જ જરૂરી છે એટલે તે સરસ રીતના શેપ લઈ શકે તો હલવો સારી રીતના સેટ થઈ ગયો છે તેને ઉપરથી થોડી પિસ્તાની કતરણ અને મગજ તરીના ભીથી સજાવીશું પછી હલવાને મિનિટ રૂમ ટેમ્પરેચર પર સેટ થવા રાખી દઈએ આપણે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હલવાને ક્યારેય ફ્રીજમાં સેટ થવા માટે નથી રાખવાનો નહીતર ઘી જામી જશે અને હલવો બરાબર નહીં બને તો લગભગ ત્રીસ થી ચાલીસ મિનિટ જેવું થયું છે હલવો એકદમ સરસ રીતના ઠંડો થઈને સેટ થઈ ગયો છે તો હવે હલવાને ડિમોટ કરવા માટે હલવા ઉપર આ રીતના પ્લેટ રાખીને વાસણને ઊંધું કરી દઈએ અને હળવા હાથે હલવા પર રહેલા બટર પેપરને કાઢી લઈએ હવે હલવાના પીસ કરવા માટે આપણે ચપ્પાની મદદથી કટ કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો અને ઘરમાં રહેલી વસ્તુમાંથી તૈયાર થતો આ હલવો બનાવવો ખૂબ જ સહેલો છે અને બધાને ભાવે તેવો છે તો જરૂર એક વખત ટ્રાય કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ